મિત્રો તો આપ સૌનો હાર્દિક સ્વાગત છે. તો મિત્રો SSA ગુજરાત દ્વારા જે 15 જૂન થી જે હોમ લર્નિંગ નો જે કાર્યક્રમ છે એ શરૂ થયો છે અને બાળકો છે એ ઘેર બેઠા છે એ હોમ લર્નિંગ ના અભ્યાસ દ્વારા છે એ શિક્ષણ મેળવી રહ્યા છે. તો મિત્રો વિદ્યાર્થીઓ છે એ હોમ લર્નિંગ માટે ક્યાં ક્યાં ઉપકરણો વાપરે છે તેમજ તેઓ પાસે હોમ લર્નિંગ માટે કઈ સુવિધા છે કે નહીં તેની SSA ગુજરાત ઉપર ડેટા એન્ટ્રી અથવા અપડેટ છે કરવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ છે. તો મિત્રો SSA ગુજરાત ઉપર હોમ લર્નિંગની ડેટા એન્ટ્રી કઈ રીતના કરી શકાય તે આજે આપણે શીખવાના છે. તો સૌપ્રથમ મિત્રો જે તમારું ગૂગલ ક્રોમ અથવા જે બ્રાઉઝર હોય છે તેને તમે ઓપન કરો અને જે ગૂગલ ની અંદર જે સર્ચ બાર દેખાય છે ત્યાં તમે લખો SSA ગુજરાત. SSA ગુજરાત લખશો એટલે મિત્રો અહીંયા SSA ગુજરાત એવા પ્રકારની લિંક તમને જોવા મળશે. તો અહીંયા તમે જે લિંક દેખાય છે તેના પર તમે ક્લિક કરો. ક્લિક કરશો એટલે તમને નવું મેનુ છે એ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો સાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, તો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. સાઇલ્ડ ટ્રેકિંગ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકશો કે એપ્લિકેશન લોગિન, અહીંયા યુઝર નેમ એન્ડ પાસવર્ડ છે તમારે એન્ટર કરવાના રહેશે. તો મિત્રો અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ છે એન્ટર કરીશ. તો અહીં તમે જોઈ શકો છો અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ. ત્યારબાદ મિત્રો એક કાપ્સા કોડ છે એ પણ તમારે એન્ટર કરવાનો છે. તો હું મારા યુઝર નેમ અહીં એન્ટર કરું છું. ત્યારબાદ મિત્રો તમારા જે સાઇલ્ડ ટ્રેકિંગ ની અંદર જે પાસવર્ડ રાખ્યા તે તમારે એન્ટર. ત્યારબાદ મિત્રો એક કાપ્સા કોડ નાખો UGLAD. ત્યારબાદ મિત્રો જે લોગિન નો ઓપ્શન દેખાય છે તેના પર તમે લોગિન થાવ. લોગિંગ થતા મિત્રો અહીંયા અલગ પ્રકારનું મેનુ તમને ખુલેલા જોવા મળશે. ત્યાં તમને હોમ, હોમ પેજ, ત્યારબાદ મેનેજ સ્ટુડન્ટ, ઇક્વિપમેન્ટ ફોર હોમ લર્નિંગ આની પર તમારે ડેટા એન્ટ્રી કરવાની છે કોલમ નંબર 3, તો તેના પર તમે ક્લિક કરો. તેના પર ક્લિક કરતા મિત્રો શાળાના વિદ્યાર્થીઓ પાસે હોમ લર્નિંગ ઘર બેઠા શિક્ષણ માટે ઉપકરણોની ઉપલબ્ધતા તેમને છે સિલેક્ટ સ્ટાન્ડર્ડ. ત્યાં તમારે કોઈ પણ સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરવાનું છે. જે ધોરણ જે સ્ટાન્ડર્ડ ની તમે એન્ટ્રી કરવા માંગો છો તે સ્ટાન્ડર્ડ ઉપર છે તમારે છે એ ક્લિક કરવાનું છે. ધારો કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ની આપણે એન્ટ્રી કરવાનું છે તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ બાજુમાં જે સર્ચ બાર દેખાય છે તેના પર તમે ક્લિક કરો. સર્ચ બાર ઉપર ક્લિક કરતા મિત્રો અહીંયા ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ના બધા સ્ટુડન્ટ છે તે અહીંયા તમને જોવા મળશે. તો અહીં મિત્રો એક સ્ટાન્ડર્ડ ની છે એક સ્ટુડન્ટ ની છે એન્ટ્રી કરી બતાવું. ધારો કે આરવી બિઝલભાઈ સિંગર છે તેમના બાજુમાં છે એ તેમનો આધાર ડાઈસ છે જોવા મળશે. ત્યારબાદ મિત્રો ટેલિવિઝન, જો આરવી છે ટેલિવિઝન દ્વારા શિક્ષણ મેળવે છે ઘર બેઠા, જો મેળવતી હોય તો રાઈટ કરવાનું છે, જો ન મેળવતી હોય તો આપણે બોક્સ છે એમને એમ રહેવા દેવાનું છે. ત્યારબાદ મિત્રો DTS દ્વારા શિક્ષણ મેળવે છે, તો કે DTS અથવા બાયસેક દ્વારા શિક્ષણ મેળવતી નથી તો તેની ઉપર આપણે રાઈટ કરશું નહીં. રેડિયો દ્વારા શિક્ષણ મેળવે છે, તો કે તે મેળવતી નથી તો તેના પર રાઈટ કરશું નહીં. જો તેમની પાસે નોર્મલ મોબાઈલ ફોન છે જો હા હોય તો રાઈટ કરવાનું છે, ના હોય તો આપણે કશું કરવાનું નથી. જો તે સ્માર્ટફોન યુઝ કરે છે અથવા ટેબ્લેટ જો હા તો આપણે તેની પર રાઈટ કરવાનું છે. કોમ્પ્યુટર અથવા લેપટોપ તેની પર ઉપલબ્ધ છે, જો નથી તો આપણે તેની પાસે કશું કરવાનું નથી. જે અનલિમિટેડ ઇન્ટરનેટ ફેસિલિટી છે જો હોય તો તમારે રાઈટ કરવાનું છે, ના હોય તો કરવાનું નથી. ને લિમિટેડ ઇન્ટરનેટ ફેસિલિટી જો એ હોય તો રાઈટ કરવાનું છે. જો ને મિત્રો જો એની પાસે એક પણ સુવિધા ઉપલબ્ધ ન હોય તો નન ઓફ ઓલ કરી દેવાનું છે. તો આની પાસે બે સુવિધા છે એ ઉપલબ્ધ છે એટલે બે ઉપર રાઈટ કર્યું છે. ત્યારબાદ મિત્રો બીજા સ્ટુડન્ટની પણ એન્ટ્રી કરી બતાવું. આયુષ રમેશ સિંગલ, ટેલિવિઝન તો કે તેમની પાસે નથી, DTS તો તેમની પાસે નથી, રેડિયો તો તેમની પાસે નથી, નોર્મલ ફોન તો તેમની પાસે નથી, સ્માર્ટફોન તો તેમની પાસે નથી, લેપટોપ તો તેમની. જો મિત્રો આ સ્ટુડન્ટ પાસે કશું ન હોય તો નન ઓફ ઓલ કરી દેવાનું છે. તો તેના ઉપર તમે રાઈટ કરશો તો બધા બોક્સ છે તે તમને છે એ છે એની અંદર રાઈટ કરવાનું નથી, ફક્ત એક પણ સુવિધા ન હોય તેની પર નનો કોલ કરી દેવાનો. ત્યારે મિત્રો આ જ રીતે બધા જ વિદ્યાર્થીની છે અહીં એન્ટ્રી કરી દેવાની છે અને લાસ્ટમાં જે સબમિટ બટન દેખાય છે તેના પર તમે સબમિટ કરી દેવાનું છે. તો મિત્રો સબમિટ કરશો એટલે સક્સેસફુલનું ઓપ્શન છે આવી જશે. તો આ રીતે મિત્રો બધા જ વિદ્યાર્થીની છે તમારે એન્ટ્રી કરી દેવાની છે. જો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.